કેશોદમાં બેટી બચાવો બેટી પઢાઓ તથા વિશ્વ તમાકુ નિયંત્રણ દિવસની ઉજવણી. કેશોદ તાલુકાના હેલ્થ ઓફિસ તથા મનન હોસ્પિટલ રાજકોટના સહયોગથી ઉજવણી કરવામાં આવી. કેશોદ તાલુકાના હેલ્થ ઓફિસ તથા મનન હોસ્પિટલ રાજકોટના સહયોગથી બેટી બચાવો બેટી પઢાઓ તથા તમાકુ નિયંત્રણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બેટી બચાવો બેટી પઢાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ દીપ પ્રાગટ્ય બાદ ઉપસ્થિત મહેમાનોનું સાપ્તાહિક પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આજરોજ તાલુકા હેલ્થ ઓફિસ કેશોદ દ્વારા મનન હોસ્પિટલ રાજકોટના સહયોગથી બેટી બચાવો બેટી પઢાઓ ઝુંબેશના ભાગરૂપે એક સેમિનારનું આયોજન કરવામાં આવેલ, તેમની સાથે સાથે તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંગેનું પણ સેમિનારનું આયોજન કરવામાં આવેલ, જેમાં તાલુકાના તમામ આરોગ્ય કર્મચારીઓ આશાબહેનો તથા આંગણવાડી કાર્યકરોએ ભાગ લીધેલ. તમામને સમાજમાં દીકરીના મહત્વ વિશે, દીકરીના ભણતરના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવેલ, તેમજ તમામ આરોગ્ય કર્મચારીઓ તથા આશા અને આંગણવાડી બહેનોને તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંગે પૂરતું માર્ગદર્શન આપવામાં આવેલ તથા તમામ સ્ટાફને દરેકને બે લોકોને વ્યસનથી મુક્ત બને તેના માટે થઈને શપથ લેવડાવવામાં આવેલ. કાર્યક્રમમાં બેટી બચાવો બેટી બચાવો અભિયાન અંતર્ગત મહિલાઓએ દીકરીઓને મહત્વ આપી, દીકરીઓ ન હોય માત્ર દીકરીઓ હોય જેમણે કુટુંબ નિયોજન કરાવ્યું તેવી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ મનન હોસ્પિટલ દ્વારા આશા બહેનો આંગણવાડી કાર્યકરોને સાડી તથા પ્રમાણપત્રની ભેટ આપી હતી. આરોગ્ય તથા તમાકુ નિયંત્રણ વિશે જાણકારી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં મનન હોસ્પિટલ રાજકોટના ડૉક્ટર નીતિનલાલ, ડૉક્ટર રીનલાલ, ડૉક્ટર સુધીસા, ડૉક્ટર ટુવર સહિતનો સ્ટાફ તથા જિલ્લા મેડિકલ ઓફિસર ડૉક્ટર સી આર વ્યાસ, તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર જીજે પોપટ તથા મેડિકલ ઓફિસર શ્રીઓ, આરોગ્ય સ્ટાફ, આશા બહેનો, આંગણવાડી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન ડૉક્ટર રાજન મહેતા તથા પ્રશાંત વાડલીએ કાર્યક્રમનું સંચાલન. બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન અંતર્ગત એક સાડી અને સર્ટિફિકેટ આપી સન્માન કરી રહ્યા છીએ, જે અંતર્ગત એડીએચઓ વ્યાસ સાહેબ અને અહીંના ડૉક્ટર પોપટ સાહેબના સહયોગથી આજે કેશોદમાં પેરામેડિકલ સ્ટાફનું સન્માન કરવાનો પ્રોગ્રામ રાખ્યો છે. એ દરમિયાન એમને દરેકને અમે લોકોએ પહેલાં તો તંબાકુ, આજે હમણાં તમાકુ દિવસ આવે છે એટલે એના માટે વ્યસન મુક્તિ માટે લેક્ચર આપ્યું છે, સાથે સાથે નાના નવજાત શિશુઓને કેમ કેળ સારવાર લેવી એની માહિતી આપી છે, અને બેટી બચાવો માટે આ પાયાના પથ્થર જેવા પેરામેડિકલ સ્ટાફ કઈ રીતે કામ કરી શકે અને દેશમાં બેટીનો દર ઊંચો લાવી શકે એ માટેની માહિતી આપી છે. તો આ પ્રોગ્રામમાં અમને લગભગ 300 જેટલા સ્ટાફનો સહયોગ મળી રહ્યો છે, જે બદલ અમે લોકોનો આભાર માનીએ છીએ. અને છેલ્લે જ્યારે પ્રોગ્રામ પૂરો કરીએ ત્યારે ક્યારેક રેર કેસમાં કોઈ ઇમરજન્સી થાય, જેમ આપણા અબ્દુલ કલામ સાહેબ લેક્ચર આપતા આપતા અચાનક એટેક આવી ગયો અને અવસાન થયું, એવું થાય કોઈ ઇમરજન્સી તો કઈ રીતે એમને સીપીઆર એટલે કાર્ડિયો પલ્મોનરી રિસસિટેશન કરી અને લાઈફ સપોર્ટ આપીએ જ્યાં સુધી આપણે 108 એમ્બ્યુલન્સ આવે એની માહિતી હેન્ડ્સ ઓન ટ્રેનિંગ આપતા હોઈએ છીએ, અને સાથે પછી સાડી અને સર્ટિફિકેટ આપી સાથે ભોજન અમે લોકો છૂટા પડીએ છીએ. આ દરમિયાન દરેક પેરામેડિકલ સ્ટાફ, ડૉક્ટર સ્ટાફ અને મીડિયાનો અમે આભારી છીએ.
સંચાલન કર્યું હતું. કેશોદથી ગોવિંદ હડિયાની રિપોર્ટ, લોકસમના ન્યૂઝ ચેનલ કેશોદ.